હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભુજ ખાતે તિરંગા યાત્રાના આયોજનને લઈને નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. કચ્છ જિલ્લામાં 13 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં જિલ્લા કક્ષાની વિશાળ તિરંગા યાત્રાનું ભુજ શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11 ઓગસ્ટના રોજ જિલ્લાના પદાધિકારીઓ જુબલી ગ્રાઉન્ડથી સવારે 9 કલાકે આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે. જુબલી ગ્રાઉન્ડથી નીકળીને આ તિરંગા યાત્રા કચ્છ મિત્ર સર્કલ થઈ ઓલ ફ્રેન્ડ સર્કલ થઈને ટાઉન હોલ ખાતે પહોંચશે. 3000થી વધારે લોકો આ તિરંગા યાત્રામાં સામેલ થાય એવું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં વિવિધ બ્લોક્સમાં વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાશે. ખાસ કરીને જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ રમતવીરો આરોગ્ય કર્મીઓ મહિલા અને બાળ વિકાસ અને ICDS શાખાના બહેનો ભાતીગર વેશભૂષા મહિલાઓ સ્વામિનારાયણ સ્કૂલ અને RD વરસાણી સ્કૂલના વિદ્યાર્થીઓ સંચાલિત બેન્ડ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લેશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યાએ તમામ વિભાગના અધિકારીઓને સંકલનથી કામગીરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત તિરંગા યાત્રા આપણા સ્વાભિમાનની યાત્રા છે અને વર્તમાન પેઢી આ યાત્રા માધ્યમથી દેશના વીર જવાનોને આઝાદી માટેનો આ સંઘર્ષને યાદ કરે તેમ નિવાસી અધિક કલેક્ટરે ઉમેર્યું હતું. આ આયોજન બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ ભુજ પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ સહિત જિલ્લાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજય ગોહિલ, ZSTV કચ્છ.